નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું રફાળેશ્વર મહાદેવ વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. અને બીજું મિત્રો, મેં હમણાં જ એક નવી ચેનલ ચાલુ કરેલી છે, તે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, જેમાં હું લાઈવ વિડીયો આપું છું અને દરેક ઇતિહાસ પણ તેમાં લાઈવ બતાવું છું. તો મિત્રો, તમને તે પણ જોવા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ તે લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. તો મિત્રો, ચાલો જાણીએ રફાળેશ્વર મહાદેવ વિશે. તો મિત્રો, મોરબીથી આશરે 10 કિમીના અંતરે આવેલું છે રફાળેશ્વર મહાદેવ મંદિર. આ ક્ષેત્રમાં પ્રથમ બ્રહ્માજીએ શ્રી રમાદેવીની કૃપા પ્રાપ્ત કરવા તપ કરેલું અને તેમના પર લક્ષ્મીજીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું. ત્યારબાદ રમ્ય નામના મુનિએ આ ક્ષેત્રમાં મહાદેવજીનું તપ કરતા રંભેશ્વર નામથી મહાદેવ પ્રસિદ્ધ થયા હતા. ત્યાર પછી રિપુપાલ નામના રાજકુમારે આ ક્ષેત્રમાં રંભય મુનિના આદેશથી મહાદેવનું તપ કરતા મહાદેવજી પ્રસન્ન થયા હતા. ત્યારથી આ પવિત્ર જગ્યા રિપુફાડેશ્વર નામથી ઓળખાતી હતી. હજારો વર્ષો બાદ રિપુફાડેશ્વર શબ્દનું અપભ્રંશ થતાં આ જગ્યા હવે રફાળેશ્વર તરીકે જાણીતી બની. આ મંદિરના વિકાસ પાછળ મોરબીના મહારાજા લખધીરજીનો સિંહ ફાળો છે. તે સમયે ધાર્મિક ક્રિયાઓ માટે મંદિરની જગ્યાઓ નાની પડતા તે સમયે આશરે રૂપિયા 1 લાખના ખર્ચ અહીં ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું હતું. આ જગ્યાનું પૌરાણિક મહત્વ અનેરું છે. આ મંદિરમાં આવેલા પીપળાને પાણી રેડવાથી અને અહીં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીં લોકમેળો ભરાય છે. રફાળેશ્વરના મંદિરની બાજુમાં 40x40નો વિશાળ કુંડ આવેલો છે, જેમાં સ્નાન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે રફાળેશ્વર મંદિરે પિતૃતપણનું અનેરું મહત્વ છે. મિત્રો, અહીંયા મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો શ્રાવણ મહિનાની આ અમાસે 2 દિવસનો મેળો ભરાય છે. મિત્રો, અહીંયા કેવી રીતે પહોંચવું? તો મિત્રો, રફાળેશ્વર મહાદેવના મંદિરે જવા માટે મોરબી જવું પડે અને ત્યાંથી રિક્ષા દ્વારા રફાળેશ્વર જઈ શકાય છે. રફાળેશ્વર મંદિર અમદાવાદથી 230 કિલોમીટર, રાજકોટથી 81 કિલોમીટર, વડોદરાથી 301 કિલોમીટર આવેલું છે. નજીકના રેલવે સ્ટેશનની વાત કરીએ તો રેલવે સ્ટેશન દ્વારા વાંકાનેર જવું પડે અને ત્યાંથી તમે રફાળેશ્વર જઈ શકો છો. એરપોર્ટની વાત કરીએ તો રફાળેશ્વર પહોંચવા માટેનું નજીકનું એરપોર્ટ રાજકોટ 81 કિમીના અંતરે આવેલું છે. ત્યાંથી બસ દ્વારા જઈ શકાય છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું રફાળેશ્વર મહાદેવ મંદિર વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.